તો નડિયાદ ખાતે ભાજપ ભારતીય પાર્ટીનો વિજય સંકલ્પ સંમેલન યોજાવાનું. આ સંમેલનમાં ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. તો ગાંધીનગર બેઠક પર શંકરસિંહ વાઘેલા ઉમેદવાર તરીકે ઉતરે તે મુદ્દે તેમણે પ્રતિક્રિયા આપી હતી. સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડા લોકસભા માટે વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આખી લોકસભાના તમામ 5000થી વધારે સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ખૂબ મોટી લીડથી, 2014ની લીડ કરતાં પણ વધારે લીડથી જીતવાનો સૌએ સામૂહિક સર્વાનુમતે સંકલ્પ કર્યો છે. માત્ર ખેડા નહીં, 26-26 બેઠકો, 14માં લીડ હતી એના કરતાં વધારે લીડથી જીતવાનો સંકલ્પ ગુજરાતે કર્યો છે.